હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકોમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું. મિત્રો, કઈ એક્ઝામમાં એવા સવાલ નથી હોતા કે આ જિલ્લાને આ જિલ્લાની હદ સ્પર્શે છે અથવા તો નથી સ્પર્શતી, અથવા તો કયા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તે નીચેનામાંથી કયો છે. મિત્રો, 10 એક્ઝામમાંથી 8 થી 9 એક્ઝામમાં પૂછાતો સવાલ છે અને આ પોઈન્ટ એવો છે કે મિત્રો રોકડિયા માર્ક મળી શકે છે આપણને. પણ ઘણીવાર નાની મિસ્ટેક, સિલી મિસ્ટેકથી આપણે જિલ્લા આડાવાળા ઘણીવાર થઈ જાય છે, અલ્ટરનેટ થઈ જાય છે, કે ઘણીવાર એમ થઈ જાય કે આ જિલ્લો આવે છે કે નહીં આ જિલ્લો આવે છે. તો મિત્રો, તેવું ઘણી વાર થાય છે. તો તેમાં એક મારી તદ્દન નવી અને સહેલી રીત છે કે જે તમને યાદ રહે જ જશે અને તમે જે રીતે યાદ રાખો છો ને અત્યારે તેના પર ડિપેન્ડ છે. જેમ કે તમને બધાને તો ખબર જ હશે કે ભાઈ દક્ષિણ ગુજરાત છે તો તેમાં કયા જિલ્લા આવે છે, પછી એવી રીતે ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લા આવે છે, કચ્છ આખો અલગ છે, સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લા આવે છે. તો મિત્રો, મેં આ નવી ટ્રીક તો બનાવી છે પણ આ મેપિંગની છે. હવે મેપ ઉપર તમે કોઈ બી કરો ને તો તે વાંચવાથી કે ગોખવાથી ના યાદ રહે, તેના માટે તમારે ફરજિયાત પ્રેક્ટિસ તો કરવી જ પડે. તો મિત્રો, તમારે આ રીત છે, તમને કોઈ બી રીત મેપની કરાવે તો તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે. જો મિત્રો, તમે આ પ્રેક્ટિસ, આ જિલ્લાની પ્રેક્ટિસ તમે ત્યાં સુધી કરજો કે જ્યાં સુધી તમે મોઢે ના કરી શકો, કેમ કે મેં પણ આ જ રીતથી જિલ્લાઓ યાદ રાખ્યા છે. તો જો, તો મિત્રો, દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત તેમાં કેટલા જિલ્લા છે? 7 જિલ્લા છે. હવે 7 જિલ્લા ક્યાં ક્યાં છે? માની લો કે આપણને ક્રમ નથી ખબર કે 7 જિલ્લા આવે છે એ ખબર છે. તો સૌથી પહેલાં નીચે તો એક જિલ્લો આવે છે વલસાડ, જેને એક જ જિલ્લાને જ સ્પર્શે છે, નવસારી. હવે તેવી જ રીતે નવસારીની બાજુમાં જિલ્લો કયો છે? તો કે ડાંગ. હવે મિત્રો, આપણને હવે માની લો કે હું ભાઈ સુરતનો છું, તો મને સુરતનો છું તો એટલીસ્ટ મને એટલી તો ખબર હોય કે આજુબાજુના 3-4 જિલ્લા તો મને ખબર જ હોય કે ભાઈ મારી આજુબાજુ હું રહું છું ને તો મારા જિલ્લાની આજુબાજુ એટલા જિલ્લા તો આવે. તો મિત્રો, તમે એના પરથી પણ યાદ રાખી શકો છો. જેમ કે અહીંયા સુરત છે, તેની બાજુમાં તાપી જ છે. એવી રીતે અહીંયા ભરૂચ છે, તો અહીંયા નર્મદા છે. કેમ કે આ બધા ભરૂચમાંથી નર્મદા છૂટો પડ્યો, તાપીમાં સુરતમાંથી તાપી જિલ્લો છૂટો પડ્યો. તો હવે મિત્રો, આમાં જો ઉપર હોય એટલે આ બીજાની ઉપર નીચે તો બોર્ડર અડવાની જ છે, એકબીજાને હદ, અહીંયા એકબીજાને હદ તો અડવાની જ છે. તો હવે સામસામે હોય તો આવી જ રીતે ઉપર નીચે હોય તો અહીંયા પણ હદ સ્પર્શે તો ખરી જ ને. તો હવે મેઇન વાત એ છે કે આ જિલ્લાને આની અટશે કે આને આની અટશે કે આને આની અટશે કે આને આની અટશે. તો મેઇન વાત તો મિત્રો આ છે. તો જો એમાં કાંઈ યાદ નહીં રાખવાનું કે ભાઈ નવસારી જિલ્લો તાપી નડે, સુરત નર્મદા નડે, એટલે અહીંયા તમારો પોઈન્ટ ક્લિયર થઈ જાય. જેમ કે જો આપણું દક્ષિણ ગુજરાતના જિલ્લા થઈ ગયા, તો આમાં તમને પૂછે કે ભાઈ સુરત છે તેને કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે, તો અહીં ઉપર કયો છે? ભરૂચ. એવી રીતે નવસારી છે, અહીંયા તાપી છે, આ નર્મદા છે. તો 1, 2, 3, 4 અને 5 જિલ્લાની હદ સ્પર્શે. એવી રીતે ડાંગ છે, તો ઉપર નીચે તડવાની છે, તો નવસારી ને તાપી તો આવશે જ તે, અને અહીંયા અડવા નહીં જાય. કેમ કે નવસારી જિલ્લો તાપી નડે ને એટલે સુરતને અડવા નહીં જાય, એટલે ડાંગને 1 અને 2ની જ હદ સ્પર્શે, અને વલસાડને તો 1 જિલ્લાની હદ સ્પર્શે છે. એ તો ઘણીવાર એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે. તો હવે આ દક્ષિણ ગુજરાતના થયા. એવી રીતે સૌરાષ્ટ્રના જોઈએ આપણે. કે મિત્રો, જો સૌરાષ્ટ્ર આવું છે આપણું ગુજરાતનું, તો હવે સૌરાષ્ટ્ર આવું છે તો વચ્ચે રાજકોટ છે. હવે મિત્રો, તમને ખબર હોય તો કે રાજકોટને 7 જિલ્લાની હદ સ્પર્શે છે, જેવી રીતે અમદાવાદને પણ સ્પર્શે છે. તો મિત્રો, સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લા? 11 જિલ્લા છે. હવે તેમાંથી 7 જિલ્લાની હદ તો રાજકોટને સ્પર્શે છે. તો હવે 7 જિલ્લા તે અને રાજકોટ પોતે 8 જિલ્લા તો થઈ ગયા. હવે જો મિત્રો, એક ક્લેરિફિકેશન હોય છે કે તમને સૌરાષ્ટ્રનો જિલ્લો પૂછે ને તો તેમાં સૌરાષ્ટ્રના જ ઓપ્શન મૂકે, એવું ના મૂકે કે ભાઈ રાજકોટને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી અને તેમાં ઓપ્શન આપણને દક્ષિણ ગુજરાતના આપી દે. એવું હોય તો તમને એમ પૂછે કે ભાઈ રાજકોટને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી, તો હું નવસારી લખું તો આપણને તરત ખબર પડી જાય, ભરૂચ લખું તો, મતલબ સૌરાષ્ટ્રનું પૂછે ને તો તેમાં સૌરાષ્ટ્રના જ ઓપ્શન હોય. મિત્રો, ઓબ્ઝર્વેશન છે કે રાજકોટ આપણે સૌરાષ્ટ્રના જિલ્લો પૂછે તો તેમાં સૌરાષ્ટ્ર જિલ્લાનું જ હોય. એવી રીતે દક્ષિણ ગુજરાતનું પૂછે તો દક્ષિણ ગુજરાતના જ જિલ્લા હોય. તો એવી રીતે રાજકોટ છે તો તેમાંથી 7 જિલ્લાની હદ રાજકોટને સ્પર્શે છે, અને રાજકોટ પોતે 8 જિલ્લા વયા ગયા. તો વિધા કેટલા? 3 જિલ્લા. તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાને રાજકોટની હદની પડશે. તો 3 જિલ્લા એવા ક્યાં છે? તો કે અહીંયા એક આવેલું ગીર સોમનાથ, અને ગીર સોમનાથ શું દ્વારકા અહીંયા આવેલું છે, દેવભૂમિ દ્વારકા, અહીંયા ગીર સોમનાથ. એવી રીતે અહીંયા ભાવનગર. કેમ કે આ બધા એને દૂર પડે છે, એટલે આ 3 જિલ્લાને હદ સ્પર્શતી નથી રાજકોટની.
બાકી તમે સૌરાષ્ટ્રમાં ગમે જિલ્લાને, આ ત્રણ સિવાય રાજકોટના બધા જિલ્લાને સ્પર્શે છે રાજકોટની. તો હવે જુઓ, અહીંયા ભાવનગર છે તો એની બાજુમાં કયું આવે? અમરેલી. હવે અહીંયા બે ફાટા પડશે, એક તો અહીંયા ગીર સોમનાથ છે તો અહીંયા જૂનાગઢ હશે, જૂનાગઢ છે તો અહીંયા પોરબંદર હશે. હવે દેવભૂમિ દ્વારકા છે, જામનગરમાંથી છૂટું પડ્યું. હવે જામનગર છે, હવે અહીંયાથી આવી રીતે કચ્છ છે. તો હવે કચ્છ છે તો હવે અહીંયા મોરબી છે, મોરબી છે તો હવે એવી રીતે અહીંયા બોટાદ અને અહીંયા સુરેન્દ્રનગર છે. તો મિત્રો, આ સૌરાષ્ટ્રની વાત થઈ. હજી અહીંયા જિલ્લા તેને અડશે, પણ આપણે તે જે ઉત્તર ગુજરાતની વાત કરીશું ત્યાં કહ્યું. તો હવે જો અત્યારે હવે આ ક્લિયર થઈ ગયું, ત્રણ જિલ્લાને અડતી નથી. હવે આપણને ક્રમશ લખી નાખ્યું છે, ભાવનગરની બાજુમાં અમરેલી છે, દ્વારકાની બાજુમાં પોરબંદર છે. આપણે તમને યાદ રહેવું જોઈએ, મોરબી દ્વારકા છે ત્યાં જામનગર આવેલું જ હોય છે. આમ આપણે જોતા હોય તો આપણને યાદ આવી જાય કે ભાઈ દ્વારકા છે ને તો ત્યાં જામનગર જ છે, પછી એની બાજુમાં મોરબી, મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર, ભાવનગરની બાજુમાં બોટાદ અને અમરેલી તો છે જ તે. તો આ સૌરાષ્ટ્રના જિલ્લા થઈ ગયા. હવે સૌરાષ્ટ્રના જિલ્લામાં તમને પૂછે કે જૂનાગઢ છે તેને કેટલા જિલ્લાની હદ સ્પર્શે? તો જુઓ, એક આ રાજકોટની, પોરબંદર, એવી રીતે અમરેલી અને ગીર સોમનાથ, એ થઈ ગયું. હવે માની લો તમને દ્વારકાનું પૂછે, ભાઈ દેવભૂમિ દ્વારકા છે તેને કેટલા જિલ્લાની હદ સ્પર્શે? તો આ એટલું છે, જામનગરને, પોરબંદરને, બેને જ અટકે છે. કારણ કે આ તો રાજકોટને તડવા જતી નથી, તો દ્વારકાને બેની અડે છે. તો એવી રીતે મોરબીનું પૂછે તો અહીંયા સુરેન્દ્રનગર, અહીંયા કચ્છ, પછી અહીંયા જામનગર, અહીંયા રાજકોટ. તો આ મોરબીને એટલાની હદ સ્પર્શે છે. તો તમે આવી રીતે પણ યાદ રાખી શકો છો. હવે ત્યારબાદ આવે છે ઉત્તર ગુજરાત. તો જુઓ મિત્રો, આપણું ઉત્તર ગુજરાત આવી રીતે છે, આપણો ગુજરાતનો નકશો, ગુજરાતનો નકશો આવી રીતે છે. તો આપણું અહીંયા દક્ષિણ છે, આવી રીતે ઉત્તર ગુજરાત છે ને, આવી રીતે આપણું ઉત્તર ગુજરાત છે. તો જો અહીંયા ડ્રો કરો એવી રીતે કે આપણો ઉત્તર ગુજરાત, અહીંયાથી તો આપણો આ કચ્છ આવી જશે. તો આવી રીતે ઉત્તર ગુજરાત છે. તો મિત્રો, અહીંયા કચ્છ પૂરો થાય છે આપણે. તો હવે તમને બધાને ખબર જ હશે કે અહીંયા બે ભાઈઓ છે, એક બીકે અને એક એસકે. એ તો મોસ્ટલી બધાને મિત્રો ખબર જ હોય કે અહીંયા બનાસકાંઠા છે અને બાજુમાં સાબરકાંઠા છે. તો જો સાબરકાંઠા છે, હવે તેની પછી આપણને બી આવે એક અરવલ્લી અને મહીસાગર. હવે મિત્રો બંને બહુ કન્ફ્યુઝ કરે છે, તો હું આપણે તેને હમણાં જોઈએ. ત્યારબાદ આવે છે અહીંયા દાહોદ. તો હવે જો બી કે એસ કે છે તો આપણને ખબર જ છે, હવે અહીંયા અરવલ્લી આવશે કે મહીસાગર આવશે? તો જો મિત્રો, તમને ખબર જ છે કે આપણા ભારતની અને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી. તે ક્યાંથી આવે છે? તો કે આપણે દિલ્હીથી અહીંયાથી પ્રવેશે છે ને, તો હવે અહીંયાથી પ્રવેશે છે તો પહેલાં અરવલ્લી આવે ને, તો ઉપર અરવલ્લી છે તો ઉપર અરવલ્લી એવી રીતે યાદ રાખવાનું. અરવલ્લી તો અહીંયા મહીસાગર, મહીસાગર છે તો નીચે દાહોદ, તેની નીચે છોટાઉદેપુર. મિત્રો આ બોર્ડરની થઈ ગઈ. તો હવે અહીંયાથી આ એને અડાડી દઈએ અટલી સુધી. હવે મિત્રો ચાર પોઈન્ટ કરવાના, ચાર પોઈન્ટ કર્યા તેવી રીતે હવે આને કર્યું તેવી રીતે કરવાનું. તો જો કચ્છની બાજુમાં આપણને ખબર છે કે અહીંયા પાટણ આવેલું છે, હવે એવી રીતે અહીંયા બાજુમાં મહેસાણા આવેલું છે. હવે મહેસાણા છે તો નીચે અહીંયા માની લો કે આપણને ખબર નથી, પણ હવે અહીંયા એટલી તો ખબર પડે ને કે અહીંયા ખેડા જ છે. હવે અહીંયા જુઓ મહેસાણા અહીંયા છે, એવી રીતે આપણો નકશો આવી રીતે થશે ને. આવી રીતે નકશો થશે આપણો ગુજરાતનો. તો હવે જો અહીંયા અમદાવાદ આવશે. તો મિત્રો અમદાવાદ અને મહેસાણા, તો એમાંથી ગાંધીનગર છૂટું પડ્યું, તો વિધુ એક કોણ? ગાંધીનગર અહીંયા આવશે. તો મિત્રો આ ત્રણને જોઈન્ટ કરીને અહીંયા લાવી દેવાના. પછી અહીંયા બીજો પોઈન્ટ કરવાનો. હવે જો હવે ખેડાને છે ને, રાજકોટને જેવી રીતે સાત જિલ્લાની હદ સ્પર્શે છે તેવી રીતે ખેડાને પણ સ્પર્શે છે. તો ખેડામાં બે પોઈન્ટ કરવાના તે રીતે યાદ રાખીને. તો એક પોઈન્ટ અહીંયા આવવા દેવાનો અને એક પોઈન્ટ છોટાઉદેપુરમાં જવા દેવાનો. તો હવે જો આ જે છે તે અહીંયા આણંદ આવશે, અને આ વડોદરા, અને આ વૈદુતે પંચમહાલ, વૈદુતે પંચમહાલ. હવે તેવી જ રીતે હવે અહીંયા તો દક્ષિણ ગુજરાતના શરૂ થઈ જશે. અહીંયા આપણે આવશે ભરૂચ અને અહીંયા નર્મદા.
તો જો મિત્રો હવે અહીંયા નર્મદા છે, અહીંયા ભરૂચ છે, તો નર્મદા ને છોટાઉદેપુરની અડે વડોદરાની અડ છે, અહીંયા અહીંયાની જ અડ છે. તો આ ઉત્તર ગુજરાત અને અહીંયા આપણું દક્ષિણ ગુજરાત આ થયું. હવે તેવી જ રીતે અહીંયા આપણું અમદાવાદ છે, અહીંયાથી પહેલાં આપણે ભાવનગર એમ નાખી. આ ભાવનગર આ તો અમદાવાદ છે, મધ્યમાં અમદાવાદ છે. તો હવે આપણે સૌરાષ્ટ્રના જોઈએ. તો જો આ સૌરાષ્ટ્રના થઈ ગયા. તો જો સૌરાષ્ટ્રના છે ને અહીંયાથી મોરબી નડે છે એટલે સુધી. હવે આ સુરેન્દ્રનગરને 7 જિલ્લાની હદ સ્પર્શે છે. હવે જો સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર અહીંયા છે તો તેને કેટલા જિલ્લાની હદ સ્પર્શે આપણે જો ચકાસીએ તો આ એક અમદાવાદ, બોટાદ, રાજકોટ, 1, 2, 3, 4, પછી કચ્છ, 5, પાટણ, 6 અને મહેસાણા 7. તો સુરેન્દ્રનગરને 7 જિલ્લાની હદ સ્પર્શે છે. તો તેવી રીતે જો મિત્રો આ મેપ તૈયાર થઈ ગયો. તમારે ફક્ત એ જ યાદ રાખવાનું છે કે સૌરાષ્ટ્રને મેં કઈ જે રીતે કર્યા અહીંયાથી 5 પોઈન્ટ પાડીને, પછી 4 પોઈન્ટ પાડીને, તો કે અહીંયા બે ભાઈ છે પેલા બંને, એ બી કે એસ કે તો આપણને યાદ જ હોય. પે ઉપરથી અરવલ્લી આવે છે તો પહેલાં અરવલ્લી મૂકવાનું, પછી મહીસાગર, પછી તો ખબર જ છે કે દાહોદ છે, અને દાહોદ પછી વડોદરામાંથી છૂટું પડેલું છોટાઉદેપુર, એની નીચે અહીંયા આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લા શરૂ થઈ જશે. એવી રીતે અહીંયા પછી સૌરાષ્ટ્રનું છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ છે. તો રાજકોટ છે તો તેના 3 જિલ્લાની હદ સ્પર્શતી નથી. સૌરાષ્ટ્રના 11 જિલ્લા, તેમાંથી રાજકોટ 1 અને તેને 7 જિલ્લાની હદ સ્પર્શે, એટલે 8 જિલ્લા નીકળી ગયા. તો વધારે કેટલા? 3 જિલ્લા. તો રાજકોટને 3 જિલ્લાની હદ નહીં સ્પર્શે. તો ક્યાં? દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ. તો ભાવનગર છે તો તેની બાજુમાં અમરેલી છે, ગીર સોમનાથ છે એની બાજુમાં જૂનાગઢ છે. મિત્રો આ પણ યાદ જ હોય કે ગીર સોમનાથ છે ને તેની બાજુમાં જૂનાગઢ છે, પછી દ્વારકા છે તેની બાજુમાં જામનગર છે, જામનગરની બાજુમાં મોરબી છે, બોટાદ છે એની બાજુમાં ભાવનગર છે. આ અમુક જિલ્લા આપણને એવું હોય છે ને યાદ જ હોય. તો મિત્રો જો તમને એમ હોય કે મહેસાણા મને યાદ નથી ક્યાં આવે, તો જો મહેસાણાને ઘડીક તો યાદ નહીં કરવાનો, પાટણ ખબર હોય, ગાંધીનગર ખબર હોય તો એ લખી દો ને, એટલે આપણને જગ્યા ખાલી નહીં, એટલે આપણને તરત ખબર પડી જાય કે અહીંયા મહેસાણા જ આવે. તો મિત્રો તમારે છે ને એક્ઝામમાં તમે જે ડ્રો કરો, અહીંયા તમને પૂછાય ને સૌરાષ્ટ્રને પૂછાય, તો તમારે ડ્રો કરવું ફરજિયાત છે. કેમ કે તમે ડ્રો કરશો ને તો જ તમને એક્ઝેક્ટ રિઝલ્ટ આવશે. જેમ કે તમને સૌરાષ્ટ્રને પૂછે તો મિત્રો તમને જો પ્રેક્ટિસ કરી હોય ને તો તમને ખાલી એટલું જ કરવાનું રહે કે આ સૌરાષ્ટ્ર છે, વચ્ચે રાજકોટ છે, વચ્ચે રાજકોટ છે, 3 જિલ્લાની આપણને હદ સ્પર્શતી નથી. અહીંયા આવશે દ્વારકા, અહીંયા ભાવનગર ને અહીંયા આવશે ગીર સોમનાથ. આ 3ને લાઈન કરી દીધી. તો અહીંયા ભાવનગરની બાજુમાં અમરેલી, અહીંયા ગીર સોમનાથની બાજુમાં તો કે અહીંયા આવશે જૂનાગઢ, અહીંયા પોરબંદર, એવી રીતે અહીંયા પોરબંદર છે. તો અહીંયા જામનગર આવે, જામનગરની બાજુમાં મોરબી છે, મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગરની બાજુમાં બોટાદ છે. તો એમાંથી તમને કોઈ બી પૂછે તો તમને ખબર પડી જાય. એવી રીતે હવે અહીંયા માની લો આપણને કચ્છ સુધી આપેલું છે, એટલા એરિયા સુધીનો જિલ્લો પીછો છે. તો કચ્છ છે એટલું કચ્છ આપણે કરી નાખી. તો મોરબીને જરી ખડે છે, આ મોરબીને જરી ખડે છે. હવે એવી રીતે આ બોટાદ છે તો સુરેન્દ્રનગર અહીંયા આવી ગયું. તો અહીંયા સુરેન્દ્રનગર પાટણને પણ અટશે, પાટણને અટશે. તો અહીંયા બાજુમાં મહેસાણા આવેલું છે તો મહેસાણાને પણ અટશે, અને અહીંયા અમદાવાદ છે તો અમદાવાદને અટશે. તો મિત્રો આ એટલું યાદ રહી ગયું. અને મિત્રો ખાસ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે. જો તમે તમને એમ લાગે કે ભાઈ અઘરો છે કે નહીં આવડે, તમે પ્રેક્ટિસ કરો ને એટલે તમને એઝ ઇટ ઇઝ આવડવા જ માંડે, અને તમારા આ જે મેપ હોય ને તે મનમાં જ છપાઈ જાય છે.